અમદાવાદના આંગણે શરૂ થયેલા પ્રમુખ સ્વામી મહોત્સવમાં બાળકો દ્વારા તૈયાર કરાયેલી બાળનગરી આકર્ષણનું કેન્દ્ર બની છે. આ બાળનગરીની વિશેષતા એ છે કે તેનું સંપૂર્ણ સંચાલન બાળકો દ્વારા કરાયું છે. એટલું જ નહીં, બાળનગરીના નિર્માણ કાર્યથી માંડીને તેના સંચાલનની તમામ જવાબદારી બાળકોએ ઉપાડી લીધી છે. આપને જાણીને આશ્ચર્ય થશે કે બાળનગરીના નિર્માણ પાછળ 4000 બાળ સ્વયંસેવકોની દિવસ રાતની મહેનત છે. બાળનગરીની વિશેષતા પર નજર કરીએ તો પ્રમુખ સ્વામીનગરમાં 70 એકરમાં બાળનગરીનું નિર્માણ કરાયું છે, જેનું સંપૂર્ણ સંચાલન નાના ભૂલકાઓ કરી રહ્યા છે. બાળનગરીમાં જીવનશૈલીની પ્રેરણા આપતા 3 બાળ ખંડ છે, જેમાં સુવર્ણ ખંડમાં સફળતાને દ્રઢ કરાવતું પ્રદર્શન છે, તો વિલેજ ઓફ બુઝો ખંડમાં માતા પિતાના ઉપકારોનું સંસ્મરણ પ્રદર્શન કરાયું છે, જ્યારે જંગલ ઓફ શેરુ ખંડમાં સ્વ વિકાસની પ્રેરણા આપતું પ્રદર્શન આકર્ષણનું કેન્દ્ર છે. આ તમામ સ્થળોએ ઓડિયો વિઝ્યુઅલના માધ્યમથી બાળકો દ્વારા રજૂઆત કરવામાં આવે છે, સાથે જ બાળકો માટે ખાસ સેલ્ફી પોઈન્ટ પણ બનાવાયો છે. એમણે આપેલો સંદેશ એ બધાની આ પ્રતિમૂર્તિ છે. શતાબ્દી મહોત્સવમાં બાળકો માટે બાળનગરી બનાવવામાં આવી છે, જે બાળનગરીમાં અલગ અલગ પ્રકારના સામાજિક મેસેજ બાળકો આપી શકે તે પ્રકારની એક વ્યવસ્થા ઊભી કરાઈ છે. સૌથી મહત્ત્વની અને અગત્યની બાબત એ છે કે આ બાળનગરીનું સંચાલન બાળકો દ્વારા જ કરવામાં આવી રહ્યું છે અને બાળકો દ્વારા જ સમગ્ર થીમ તૈયાર કરવામાં આવી છે, જે થીમ પર તેઓ પ્રદર્શનમાં અલગ અલગ પ્રકારના મેસેજ અને અલગ અલગ પ્રકારની વાતો આવનાર તમામ લોકોને કરી રહ્યા છે. સમાજમાં અલગ અલગ થીમ પર થીમ બનાવી અને મેસેજ કયા પ્રકારના આપવા તે માટેનું સંચાલન કરતા બાળકો જોવા મળી રહ્યા છે. સમગ્ર બાળનગરીમાં જોઈએ તો બાળનગરીમાં નોંધપાત્ર બાળકો દ્વારા જ આ બાળનગરી તૈયાર કરવામાં આવી છે, જેને લઈને બાળનગરી એક અનેરું આકર્ષણનું કેન્દ્ર બન્યું છે. કેમેરામેન નરેશ રાજોરા સાથે જિગ્નેશ પટેલ, TV9 અમદાવાદ.